કેટલાઇઝર મોડેલ સ્કૂલ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 વિષય કૌશળ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 સુધી છે એ આપણે પૂર્ણ કરેલું છે તો આપણે હવે પાઠ નંબર 3 જોઈએ તો પાઠ નંબર 3 નું નામ છે હું પતંગિયું મારા પિલ્લુની પાઠનું નામ પણ સરસ છે હું પતંગિયું મારા પિલ્લુની પતંગિયાને અહીંયા વાતચીત કરવામાં આવેલી છે એક ભાઈ બ્રિજ અને ઈવા છે એ બંને મિત્રો છે બરાબર ભાઈ બહેન હતા અને મિત્રો પણ છે એમાં તેઓ છે એ પતંગિયા વિશે એની સાર સંભાળ કરે છે બરાબર એની ઘરની બાજુમાં છે એક લીમડો રહેલો છે અને લીમડાના પાંદડા ઉપર છે એમાં એક પતંગિયા છે એ બધા ઝાડની ફરતે છે પોતે ઉડાઉડ કરતા હતા એમાંથી એમના ઈંડા છે એ ઝાડના પાંદડા ઉપરથી મળી આવે છે પછી દ્રીજ અને ઈવા છે એ બંને ઈંડા છે એ સાચવે છે એ સાચવે છે અને પછી ઈંડાની સાર સંભાળ કરે છે એમાંથી કોસેટો બને છે અને છેલ્લે પતંગ છે એ બને છે એનું નામ શું પાડે છે પીલુ પાડે છે પ્યારું પીલુ સરસ વાર્તા છે આપણે જોઈએ સૌપ્રથમ તો ચાલો ગાઈએ ગીતડું જુઓ અહીંયા પેજ નંબર 31 ઉપર છે તો આપણે એ ગીતનું છે એ ગાન કરવાનું છે તો હું અહીંયા ગીત છે એ ગાઉં છું પતંગિયાને આંગળી અડા વાચો બરાબર એનું નામ છે પ્યારા પીલુ
વિવિધ હવે હું તમને અહીંયા વાર્તા સંભળાવું છું બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું બપોરના સમયે છે એ વરસાદનું એક ઝાપટું પડી ગયેલું હતું તે પછી સરસ તડકો નીકળ્યો હતો બરાબર તો વરસાદનો સમય હતો અને વરસાદનું ઝાપટું એ પડી ગયું તો ત્યાર પછી છે સરસ મજાનો તડકો નીકળ્યો હતો દ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા દ્રીજ અને ઈવા છે બંને ઈ તેમના ઘર આગળ છે પોતે રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા ત્યાં એમના ઘરની આજુબાજુમાં છે ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું બરાબર ત્યાં ખૂબ મોટી અને પીળી પાખો વાળું પતંગિયું હતું એ ઈવાને છે એ ખૂબ ગમી ગયું દ્રીજ અને ઈવાને પતંગિયાનો પીછો કરવા લાગ્યા દ્રીજ અને ઈવા છે એ બંને પતંગિયાનો છે એ પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું તે પતંગિયું છે એ પોતે ઉડતું ઉડતું ક્યાં જઈને બેઠું તો કે મીઠા લીમડા પાસે મીઠા લીમડા ઉપર જઈને બેઠું લીમડા પર તો સરસ મજાનો મેળો પણ જામેલો હતો શેનો મેળો જામેલો હતો તો કે પતંગિયાનો મેળો પણ જામેલો હતો દ્રીજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા દ્રીજ અને ઈવા છે એ બંને છે એ હળવેથી લીમડા પાસે ગયા પછી પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા પતંગિયાનો જે લીમડા ઉપર મેળો જામેલો હતો ત્યાં ઘણા બધા રંગબેરંગી પતંગિયા હતા અને જે પેલું પીળું પતંગિયું હતું એમની સાથે બીજા કેટલાક પતંગિયા હતા એ પણ પોતે ઉડી ગયા અરે ઈવા ઉદાસ થઈ ગઈ આ પતંગિયા બધા ઉડી ગયા એટલા માટે ઈવા છે એ ઉદાસ થઈ ગઈ દ્રીજ કહે જોજો આ પાંદા પર શું છે દ્રીજ છે એ પોતે ઈવાને એમની બહેનને છે એ બતાવે છે કે જોજો આ પાંદા પર શું છે પાંદા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું બરાબર જુએ છે બંને ભાઈ બહેન અને કહે છે કે પાંદા પર છે એ નાના નાના પીળા ટપકા જેવું કંઈ હતું ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે ઈવા શું કહે છે કે આ તો એ ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા ઈંડાને જોવા માટે તેઓ દ્વિજ અને ઈવા છે એ બંને એકદમ નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ટાળકીને ધક્કો લાગ્યો અને બંને ભાઈ ભાઈ થોડા ગભરાયા તેમને ચિંતા થઈ કે ક્યાં પેલા ઈંડા પડી જશે પણ એવું ન થયું બરાબર એમને ભાઈ બહેન છે થોડા એ બધે ગભરાઈ ગયા ચિંતા અને એવી ચિંતા થઈ કે ક્યાંક પેલા પાંદડા પર જે ઈંડા છે એ પડી જશે તો એવું થયું નહીં તે ઈંડા છે એ પાંદડાને બરાબર ચોટી રહેલા હતા દ્રીજ અને ઈવાને હાશ થઈ દ્રીજ અને ઈવાને ત્યારે એમને હાશકારો અનુભવ્યો ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખો પછી દ્વિજ અને ઈવાના મમ્મી કહે છે કે હવે તમારે થોડા દિવસ લીમડો તોડો તો તમારે એનું ધ્યાન રાખો બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા બીજા દિવસે સવારે દ્વિજ અને ઈવા છે એ મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી સીની સીની ઈયર બરાબર પીળા ઈંડાને બદલે ત્યાં શું હતી સીની સીની અને લીલી લીલી ઈયર હતી સૌ પ્રથમ પહેલા તો એને પતંગિયું હતું પતંગિયાના ઈંડા જોયા બરાબર એ ઈંડામાંથી શું બન્યું તો કે લીલી લીલી અને સીની સીની ઈયરો બની છે જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયરો શું કહે છે ઈયર શું કરે છે જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયરો તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા તે પાંદડા ઉપર ઈયળું છે એના પાંદડા એ પાંદડા પર છે નાના નાના કાણા હતા
હતી. ઈવાએ કાજીથી તે પાંડું તોડ્યું અને હથેળીમાં લીધું. તો પછી તે પાંદાને એક ખોખામાં મૂક્યું. પછી તે પાંદાને છે એ એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કુણા પાંદા ઘી સાચવીને તોડી લાવ્યો. મીઠા લીમડાના કુણા પાંદા છે ઘી છે પોતે સાચવી સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. અને તેને પોતે સંભાળીને સાચવીને એને ખોખામાં મૂક્યા. ઈવા કહે હવે ખા, તું તારે ખાવું હોય એટલું. બરાબર, એ પાંદડા છે એ બધા તોડી લાવ્યો, બધા ખોખામાં મૂક્યા. પછી ઈયળને શું કહે છે, હવે તારે જેટલું ખાવું હોય એટલું બધું ખા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. પછી તે ખોખો છે એ પેક કરીને ઘરમાં સલામત જગ્યાએ મૂકી દીધેલું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. એક દિવસની સવારે એને ઈંડા જોયા, બીજા દિવસે સવારે એમને પાપડિયા ભરતી ઈયળો જોઈ, ત્રીજા દિવસે સવારે જ્યારે એમને ખોખું ખોલ્યું તો એમને કોઈ ઈયળ દેખાણી નહીં. બંને ધારી ધારીને જોયું, હળવેથી પાંદા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. બરાબર, એમને ધારી ધારીને ટાંકી ટાંકીને એમને જોયેલું હતું, પણ એમને પાંદા પણ ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. એક પાંદા નીચે ઝીણુકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. ઈયળ છે એ પોતે પાંદડા ખાય છે. બરાબર, એનો ખોરાક શું છે, પાંદડાનો છે. તમે ગમે ત્યાં પાંદડા પર ઈયળ જુઓ તો ઈયળ છે એ પોતે પાંદડા ખાતી હોય છે. તો એનું બતાવે છે કે ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ છે અને સતત સરકતું શરીર છે. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ જાય છે. દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ. ત્યારે એનો ભાઈ દ્વિજ કહે છે, ઈગરનો ભાઈ, કે આપણે આ દોસ્તનું નામ શું પાડીશું. ત્યારે ઈવા કહે છે ચોક્કસ, શું નામ પાડીએ, શું નામ પાડીશું. ઈવા પણ કહે છે કે શું નામ પાડીશું. તો દ્વિજ કહે છે પેલો પ્યારા પેલો. દ્વિજ છે એ સરસ નામ જણાવે છે કે આપણે નામ પાડીશું પ્યારા પેલો. ઈવા કહે સરસ નામ છે પેલો. દ્વિજ ને શું કહે છે, ઈવા કહે સારું નામ છે પેલો. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લોની ભાળ લેતા. પછી દરરોજ સવારે છે દ્વિજ અને ઈવા છે એ ખોખામાંના પિલ્લોની સંભાળ રાખતા હતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. તેઓ દરરોજ છે એ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા પણ ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. બરાબર, સવારે તો તપાસ કરતા અને રાત પડે પણ તો પણ તપાસ કરીને સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. હવે એક અઠવાડિયા પછી દ્વિજે છે એમાં કંઈક અલગ જ જોયું. તો શું જોયું? તો તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? બરાબર, દ્વિજે ઈવાને પૂછ્યું કે દીદી આ શું છે? તો ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપનો પિલ્લુ જ છે. શું કહે છે ઈવા, કે આ તો આપનું ધ્યાન પિલ્લુ છે. ધ્યાનથી જોયા પછી કહ્યું કે આ તો આપનું પિલ્લુ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે અને તેને પોશેટો કહેવાય. જો ઈયળમાંથી છે એમને પોશેટો બન્યું. બરાબર, એમની પ્રક્રિયા છે. બરાબર, આ ચાલે આવે કે ઈંડું છે, ઈંડામાંથી ઈયળ બની, ઈયળમાંથી કોસેટો બન્યો અને કોસેટામાંથી છે વૃદ્ધિ થતી જાય એનો પતંગિયાનું સ્વરૂપ ધારણ કરેલું છે. તો નવા કપડાં પહેરી લીધા તેને કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું. એમનું નામ શું પાડેલું હતું, પીલું. તો દ્વિજ અને ઈવા શું કહે છે કે આ પોતે તો કેવો પહેલવાન થઈ ગયો છે. દ્વિજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. તો દ્વિજ શું કહે છે, આ તો પોતે ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પીલું વાહલો થઈ પડેલો. હવે બંને દ્વિજ અને ઈવા છે એ ભાઈ બહેનને આ તગડો પીલું
થઈ ગયેલો છે તગડો તો એમને પણ વાલો થઈ ગયેલો સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર પણ લેતા એમની સાર સંભાળ પણ રાખતા હવે પેજ નંબર 34 ઉપર જુઓ એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા એક દિવસ સાંજે સ્કૂલેથી આવીને એમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈથી એકદમ શાંત હતા કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો જે કોશેટો થયેલો એનો રંગ છે એ એકદમ ગાઢો થઈ ગયો અને ચૂપચાપ પોતે પડી રહ્યો હતો ગ્રીસ સાચવીને તેને અડ્યો કોશેટો એકદમ પઠણ હતો દ્રીજને ચિંતા થઈ તેણે ઈવાને પૂછ્યું દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો છે ને શું કહે છે દ્રીજ ઈવાને કહે છે કે પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો તો છે ને એવો ઈવાને પ્રશ્ન કરે છે ઈવા કહે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે ઈવા શું કહે છે તું ચિંતા ના કર એ તો છે પોતે મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જોજો જાદુ શું કહે છે ઈવા તું થોડા દિવસ રાહ જો પછી તું જાદુ જોજે તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું તો પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની સાર સંભાળવા પિલ્લુની ખબર કાઢવા માટે ખોખું ખોલ્યું ત્યારે જોયું તો કોસેટો છે ઈ જરા જરા હલતો હતો દ્રીજ ધ્યાનથી જોજે શું કહે છે ઈવા દ્રીજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને તો પાખો હતી પણ તેની પાખો કેવી હતી ચોટેલી હતી એ કોસેટો તૂટ્યો એમની અંદર જીવડું હતું તો જીવડાની પાખો છે એ ચોટેલી હતી તો ચોટેલી હતી પાખો તો ધીમે ધીમે છે પોતે પોતાની પાખો છે એ ખોલી બરાબર જીવડું બહાર નીકળ્યું પછી હળવે હળવે ધીમે ધીમે તેને પોતાની પાખો ખોલે દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા તેમનું બહારનું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું હવે એનું પીલું છે એનું નામ પાડેલું હતું તો એ પીલું છે એ સુંદર મજાનું પતંગિયું બની ગયેલું હતું પીલુંએ પોતાની પાખો બે ત્રણ વાર પકડાવી અને પછી ઉડી ગયું આ પીલું છે પોતાની પાખો છે એને બે ત્રણ વાર પકડાવી અને પછી પોતે ઉડી ગયું દ્રીજ અને ઈવાએ પિલ્લુને કહ્યું આવજે શું કહે છે દ્રીજ અને ઈવા છે બંને પિલ્લુને કહે છે કે તું આવજે સરસ મજાની આ વાર્તા કે દ્રીજ અને ઈવાએ છે પિલ્લુની સાર સંભાળ કેવી રીતે કરી બરાબર અને જો સૌ પ્રથમ તો પહેલા એમણે લીમડા ઉપર છે એમણે ઈંડા જોયા બરાબર ઈંડામાંથી ઈંડા જે પાંદડા ઉપર હતા એ પાંદડું છે એમણે કોખામાં સાચવીને મૂક્યો તો બીજા દિવસે સવારે છે એમાં ઈયળ થઈ ગઈ અને ઈયળમાંથી કોસેટો બની ગયો અને કોસેટોમાંથી છેલ્લે કોસેટો તૂટતા એમાંથી એક જીવડું બહાર નીકળ્યું જીવડું શું હતું તો કે એનું નામ હતું પતંગિયું બરાબર આ રીતે પતંગિયું બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પેજ નંબર 34 સુધી રાખીએ હવે તમને હોમવર્કમાં જુઓ પેજ નંબર 31 ઉપર જુઓ તમે એમાં પેજ નંબર 31 ઉપર તમને પતંગિયાનું ચિત્ર આપેલું છે બરાબર અહીંયા લખું છું પેજ નંબર 31 પર પતંગિયાનું ચિત્ર છે બરાબર તે જોઈને દોરો પુસ્તકમાં દોરવાનું છે બરાબર દરેક ફરજિયાત એની સામેના ખાના આપેલા છે એમાં તમારે દોરવાનું છે અહીંયા તમારે એક સાઈડની પાક આપેલી છે એક સાઈડની પાક
ભૂલ ન થાય ખાસ કરીને એ કાળજી લેજો બરાબર તો અહીંયા આપણો આ લેક્ચરમાં છે એ પેજ નંબર 34 સુધી રાખીએ પછીનો છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈએ